ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે શ્રી કારડિયા રાજપૂત સમાજ પ્રાચી દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય અને સુંદર આયોજન. સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે કારડિયા રાજપૂત સમાજ પ્રાચી દ્વારા સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 33 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમાજના યુવાનો વડીલોએ મહેનત ઉઠાવી હતી. પ્રાચી મુકામે છઠ્ઠો સમૂહ લગ્નના આયોજનને લઈને સમાજના યુવાનોની મહેનત ખૂબ જ રંગ લાવી હતી અને ખૂબ સરસ અને સુંદર આયોજન થયું હતું. આવા સુંદર મજાના આયોજનો થતા રહે અને દરેક ક્ષેત્રમાં સમાજ આગળ વધે અને શૈક્ષણિક રીતે ખૂબ જ પ્રગતિ કરે અને કુરિવાજોને તિલાંજલિ આપી અને સમાજના યુવાનોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવો સમાજના આગેવાનો અને વડીલો દ્વારા સમાજને હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલા માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર તથા પૂર્વ મંત્રી જસાભાઈ બારાડ, મહાન માનસીભાઈ ડોડિયા, સીધાભાઈ રાઠોડ, લક્ષ્મણભાઈ પરમાર, માનસી પરમાર, વિજયસિંહ બાપુ, દિલસિંહ બારડ, કરશનભાઈ સોલંકી સહિત સમાજના રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. કારડિયા રાજપૂત સમાજમાં સમૂહ લગ્નને લઈને ભારે આનંદ જોવા મળી રહ્યો છે. દીપક જોશી, જેડેસ ટીવી, ગીર સોમનાથ. સમૂહ લગ્ન સમિતિ સક્રિય કારણે રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ તેના સભ્ય તરીકે છું. અમે આ છઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન કરી દઈએ અને ખૂબ સરસ મજાનું આયોજન થયું છે. 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ તબક્કે ભોળાથી દાદા પણ અહીંયા આશીર્વાદ આપવા પધાર્યા હતા. સમાજમાં ઓછા ખર્ચે લગ્ન થાય અને ખૂબ મોટો પર્યાવર આપી શકીએ એવા અમારા પ્રયત્નો છે અને એના માટેની જે યુવાનોની અમારી સાથેની ટીમ છે એ ખૂબ પ્રયત્ન કરે છે અને સમાજનો અમને ખૂબ સપોર્ટ મળ્યો છે અને ખૂબ આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે 7000 માણસ જેટલો જમણવાર થયો છે, છતાં પૂરની ખૂબ શાંતિ છે અને આવા સમૂહ લગ્નમાં વડીલોના પણ આશીર્વાદ સાથે છે. વડીલો પણ અમને માર્ગદર્શન આપતા રહે છે એટલે ખૂબ સારા